Brahmavido, Bhagavan Shri Krishna, Gopika jinon ne raas kara diya. Raas lila na adivya prakaran mein thodu chintan karine samajhva jayu. Shri Shukadev ji Maharaj Raja Parikshit ne sammukh je raas lila nu varnan Bhagavat ma kare chhe e lila mara tamara mate bahu j kamni chhe. Yogiyo jene samadhi kahe chhe, gyaniyo jene brahmatma ikya bodh kahe chhe, ena j anubhav ne mare thine bhakti marga ma raas shabd use karyo chhe. Je koi vyakti raas no anubhav kare chhe એ યોગીની સમાધિ કરતા બિલકુલ ઉતરતો નથી, જ્ઞાનીના બ્રહ્માત્મિક કે બોધ કરતા બિલકુલ ઉતરતો નથી. શ્રી સુખદેવજી મહારાજ રાજા પરિક્ષિતની સમૂહ રાસલીલા જે વર્ણન કરે છે એનું ગાયન અને શ્રવણ મને તમને ઘણા બધા રસ્તાઓ ખોલી આપે છે. જે વ્યક્તિ સાધના કરે છે, જે વ્યક્તિએ કદી એ કોઈ પણ જાતનું ભગવાન તરફ એક ડગલું આગળ વધવાનું મહેનત કરી છે, સૌને અંદર ખૂબ માર્ગદર્શન મળે. ભગવત સાક્ષાત્કારનું શ્રીમદ ભાગવતમાં રાસ પંચાધ્યાય કરતા શ્રેષ્ઠ ઉદાહરણ અનુભવ્યું છે. એક બહુ જ સુંદર વસ્તુ જે ઉડી નાખે વળી ગઈ છે એનું નામ કૃષ્ણ ભગવાન રાસનું દાન કરનારા છે અને ગોપીઓ રાસનું દાન લેનારી છે. ગોપીઓને રાસ કરવાની ઈચ્છા છે, કૃષ્ણ તો દેવાવાળા છે. તો દેનારો પેલા આવે કે લેનારા પેલા આવે? જે આપવા વાળો છે એને પછી આવવાનું હોય, જે લેવા વાળો છે જેને જરૂર છે એ પેલા આવે. પણ રાસ પંચાધ્યાયની કથા જુઓ, વૃંદાવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સર્વપ્રથમ પહોંચ્યા છે. ગોપીઓ રાસ લેવા વાળી છે, કૃષ્ણ રાસનું દાન કરનારા છે, પરંતુ એ જ બધી ગોપીઓ પછી આવી છે, કૃષ્ણ પહેલા પહોંચ્યા છે. દેવાવાળો પહેલા, લેવાવાળા પછી આવ્યા છે. ઇનફેક્ટ લેવાવાળાને બોલાવવા પડ્યા છે વેણુ વગાડીને. નિશમ્ય ગીતમ તદનમ ગવર્ધનમ વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસાહ અને આ જગમુહ અન્ય ઉન્યમ લક્ષિતો ઉદ્યમાહ સયત્ર કાંતો જવલોલ કુંડલાહ. ખાલી થોડું બોલીમાં નું વધારે દોસ્ત, બીજું કઈ. ભગવાન શ્રી કૃષ્ણની વેણુના નાદનું શ્રવણ કરતા જે સાથે ગોપીકાજન આવે છે, પણ મજાની વાત એ છે કે દેવાવાળો છે પહેલા પહોંચ્યો. કૃષ્ણ પહેલા પહોંચ્યા. બીજી વાત, ગોપીઓ રાસ કરવા માટે થઈને આવી છે અને એની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ સૌને રાસનું દાન કર્યું. તો જગત પ્રસિદ્ધ ઘટના સૌને ખ્યાલ છે, જેટલી ગોપી એટલા કૃષ્ણ. એક એક ને પર્સનલી ભગવાન શ્રી હરિએ મિલન આપ્યું છે. સુખદેવજી મહારાજ બોલ્યા છે, રાજન પ્રત્યેક ગોપી કહે છે ત્રણ જાતના મંડળ હતા. કોઈ મંડળમાં તો વચમાં રાધા કૃષ્ણ અને ચારે બાજુ ગોપીઓ છે, અને કોઈ મંડળની અંદર તો એક ગોપી એક કૃષ્ણ, એક ગોપી એક કૃષ્ણ, અને કોઈ કોઈ મંડળની અંદર બે બે ગોપી વચ્ચે કૃષ્ણ, બે ગોપી વચ્ચે કૃષ્ણ. રાસનું વર્ણન તો શું કરીએ ભાઈ, સાધુ સંતોની પાસેથી સાંભળ્યું છે. ભગવાન શ્રી હરિએ એવું છે ને, છ મહિનાની રાત થયેલી, એક જ રાત એવડી મોટી કે જાણે છ મહિનાનો સમય વ્યતીત થયો હોય. અને એ આટલા મોટા સમયની અંદર કૃષ્ણ જ્યારે રાસ કરે છે ત્યારે સમજો કે એક એક આખું સર્કલ બન્યું અને એમાં સફેદ રંગ પસંદ કરવામાં આવ્યો. તો કૃષ્ણ જેવા કૃષ્ણ એક જ પીળું પિતાંબર પહેરેલું છે, બાકી કૃષ્ણનો દુપટ્ટો પણ સફેદ રંગનો, રાધાજીની સાડી પણ સફેદ કલરની, એમણે આભૂષણો જેટલા ધારણ કર્યા એમાં પણ યા તો હીરો અને યા તો મોતી, અને જેટલી ગોપીઓ રમે ચારે બાજુ બધાના કલર સફેદ. અને પછી એ ફરે, કેવા સુંદર લાગતા. ગુલાબી કલર પસંદ કર્યો તો શ્રી કૃષ્ણનો એક જ પિતાંબર ગુલાબી, બાકી એમનો દુપટ્ટો ગુલાબી, રાધાજીની સાડી ગુલાબી, રાધાજીની ચોલી, રાધાજીની ઓઢણી, રાધાજીના બધા શ્રીગાર ગુલાબી, ગુલાબી પુષ્પોની માળા અને ગોપીઓના વસ્ત્ર પણ ગુલાબી, આખે આખું ગુલાબી વાતાવરણ.
જાંબલી કલર પસંદ કરે તો એ રીતે લીલો કલર પસંદ કરે કૃષ્ણ તો પછી એ રીતના અદ્ભુત વર્ણન પ્રાપ્ત થાય. એક એક ગોપીને પર્સનલી ભગવાન શ્રી કૃષ્ણ પૂજ્યા છે. જે ભગવાન તરીકે પૂજે છે ભગવાનના ચરણમાં પડે છે, જે પ્રેમી તરીકે પૂજે છે તો ભગવાનને વળગે છે. ભગવાન શ્રી હરિએ સૌને એની લાયકાત પ્રમાણે એની સાધના પ્રમાણે એ સૌને દર્શન આપે છે. અને જેટલી ગોપીઓને જુઓ છો ભાઈ એમાંથી એકને પણ સ્ત્રી સમજવાની ભૂલ ના થાય. આપણે જે વસ્તુને સમજીએ છીએ એના કરતા તો આનું હજાર ગણું ઊંચું લેવલ છે. એટલે બાહ્ય આચારને જોઈને એ બહારથી જે લીલા કરે છે એને જોઈને એની માનસિક સ્થિતિની કલ્પના કરશો નહીં. ભાગવતજીનો હિન્દીમાં અનુવાદ મળે છે, ગીતા પ્રેસ ગોરખપુરમાંથી નીકળ્યો છે, એમાં જ્યાં રાસપંચાધ્યાયીના અધ્યાયો છે ત્યાં નીચે હનુમાન પ્રસાદ પોદારજીએ બહુ સુંદર રીતે માર્ગદર્શન આપ્યું છે અને કહ્યું છે આમાં અનેક અનેક પ્રકારની ગોપીઓ છે. કોઈ ગોપી સ્વયં સિદ્ધા, કોઈ ગોપી સાધન સિદ્ધા, એવી રીતના અલગ અલગ જાતની ગોપીઓ. સ્વયં સિદ્ધ એનું નામ જે જન્મથી જ સિદ્ધ હોય, જેમ કે શ્રી સુખદેવજી મહારાજ. શ્રી સુખદેવજી મહારાજ જન્મથી જ સિદ્ધ છે, એમને કોઈ પણ પ્રકારની સાધના કરવાની બાકી નથી. અમુક સાધન સિદ્ધા છે, સાધન સિદ્ધા ગોપીઓનો મતલબ એ થયો કે એને થોડું સાધન કર્યું છે અને સાધનના દ્વારા એમણે પોતે ભગવત પ્રાપ્તિ કરી છે, એ બધી ગોપીઓ સાધન સિદ્ધા. કોઈ શ્રુતિ રૂપા ગોપીઓ છે, શ્રુતિ કહે વેદને, વેદના મંત્રો સ્ત્રીનું શરીર ધારણ કરીને આવ્યા હતા, કારણ કે વૃંદાવનમાં પુરુષ એક શ્રી કૃષ્ણ જ છે, બીજી બધી તો ગોપીઓ છે. વેદના મંત્રો સાક્ષાત સ્ત્રીનું શરીર ધારણ કરીને કલૈયાની ચારે બાજુ ડોલે. કોઈ શ્રુતિ રૂપા, કોઈ ઋષિ રૂપા, અનેક અનેક મોટા મોટા ઋષિ મુનિઓ પણ સ્ત્રીનું રૂપ લઈ લઈને આવ્યા હતા અને ત્યાં વૃંદાવનમાં કૃષ્ણની સાથે રાસ કરે છે. તો બહારથી જે વેશ દેખાય છે, બહારથી જે ક્રિયાઓ તમે જુઓ છો, કોઈ કૃષ્ણને આગળથી વળગી જાય, કોઈ કૃષ્ણને પાછળથી પકડે છે, કોઈ કૃષ્ણના હાથને લઈને પોતાના હૃદય ઉપર પધરાવે, કોઈ ગોપી કૃષ્ણના ચરણમાં પડે, કોઈ ગોપી શ્રી કૃષ્ણને આંખેથી જુએ, અને આવું બધું જે જોવો છો એ હકીકતમાં કોઈ સામાન્ય સ્ત્રી અને પુરુષ રમતા હોય એ રીતનું આ મશ્કરી નથી. સાધનાનું ફળ છે રાસ. આ વસ્તુ એક સેકન્ડ માટે પણ ભૂલશો નહીં. કહેવાનું બહુ ગમતું નથી, માફ કરજો, પરંતુ આટલા આટલા વર્ષોથી કથા કરું છું, કૃષ્ણની વાતો સાંભળીને પછી બધા લોકો રાસ રમે, રાસ રમવાને ભૂલી જાય કે ભાગવતની કથામાં કૃષ્ણ ભગવાને ગોપીઓને રાસ કરાવ્યો છે. એ કથા સાંભળીને એ જ ભાવનાથી અમે રમીએ છીએ. કોઈ એકાદુ ભે બાકી લગભગ બધા હવે ઉલટતા. સોરી, હું તમારી સાથે સહમત નથી, આ હસવાની વાત નથી. આ બહુ જ દિવ્ય, બહુ જ પ્રતિષ્ઠિત અનુષ્ઠાનમાં તમે બેઠા છો, આ બહુ જ મહત્વની ઘટના છે. તમે શ્રીમદ ભાગવતની કથામાં બેઠા છો. આ ડાયરો નથી, અહીંયા હસાવવામાં નથી આવતા, આ ભજનનો પ્રોગ્રામ નથી, આની અંદર ખાલી ઉલડીને ઘર ભેગું થઈ જવાનું હોતું નથી. આ માના પેટમાં પાછું ન આવવું હોય તો હું કરું એના માટેનું અનુષ્ઠાન છે. ફરીથી સંસારના વલપુલની અંદર પાછું ન ફસાવવું હોય તો શું કરવું એનું અનુષ્ઠાન છે. આંખને હખણી કેમ રાખવી એ શીખવાડે છે ભાગવત, કાનને હખણા કેવી રીતે રાખવા એ શીખવાડે છે ભાગવત. આ જીવનના ચરિત્રને ઊંચું ઉઠાવવા માટેનું અનુષ્ઠાન છે. અહીંયા કલાકારોને ભેગા નથી કર્યા, અહીંયા કથાકાર ભેગા છે. અહીંયાથી માત્ર ટૂચકા નથી કહેવાતા આપને ક્યારેક હસાવવા માટે, એનો મતલબ એવો નથી થતો કે માત્ર હસવા માટે આપણે બેઠા છે. શ્રીમદ ભાગવતનું આ દિવ્ય અનુષ્ઠાન છે. કેવલ શ્રવણ માત્રથી રાજા પરીક્ષિતને 7 દિવસમાં મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. આપણે એ રસ્તા ગોતવા બેસીએ છીએ કે હારાએ એવું કર્યું હતું હું કે સીધે સીધો ભગવત ધામમાં ગયો. પિતૃઓને તારવા માટે નથી, આ હું તમે જે આપણે સામે બેઠા છીએ તમારું મારું કલ્યાણ થાય એના માટે. તો બહુ કેવું ગમે એવી વાત નથી, પરંતુ હકીકતમાં કૃષ્ણના રાસની ચર્ચા સાંભળીને અને થોડી ઘણી ભગવાનની કથાને શ્રવણ કરીને પછી રાસની એ આપણે ત્યાં કે ભાઈ બધા રમે આનંદ કરે અને એની અંદર શ્રી કૃષ્ણને ચિત્તમાં લાવવાના હોય છે કે સામાન્ય છગન મગન ગાતા હોય, સામાન્ય છગન મગન વગાડતા હોય અને આપણે ઊંધા આંટા મારતા હોય તોય આપણને આટલી મજા આવે. ભગવાન શ્રી હરિએ જે સમયે રાસ કરાવ્યો છે એ દિવ્યતા કેવી હશે. ઋષિ મુનિઓના હજારો વર્ષોના તપસ્યાના ફળ સ્વરૂપે રાસમાં પ્રવેશ મળ્યો છે. ક્યારેક ચાન્સ મળે તો જોઈ જોજો.
હજારો ઋષિ મુનિઓ એની અંદર આવ્યા છે અને એક એક ઋષિ મુનિઓનું વર્ણન છે કે ફલાણા નામના ઋષિ હતા અને નાક પકડીને વૃંદાવનની અંદર કેટલાય વર્ષો સુધી તપસ્યા, જમનાજીના કિનારે બેસીને કંઈ પણ ખાધા સિવાય ક્યારેક મળે તો ઝાડના પાંદડા ખાઈ લેતા અને એવી રીતે હજારો વર્ષો સુધી તપસ્યા કરી છે, ત્યારે ભગવાન શ્રી હરિએ પ્રસન્ન થઈને કીધું છે ચલ કાંઈ વાંધો નહીં તને રાસમાં પ્રવેશ. કદાચ ગોપીઓ આપણને આઘી પડે તો નરસિંહ મહેતા તો આઘા નથી પડતા, નરસિંહના જીવનને જોઈ લો આપને ખબર પડશે રાસમાં કૃષ્ણ પ્રવેશ ક્યારે હશે. સાક્ષાત ભગવાન મહાદેવ પણ જે રાસની અંદર પ્રવેશ લેવા માટે કહીને સાડી પહેરે એનું આખું જે ભજન છે, સાક્ષાત ભગવાન મહાદેવ જેને માટે રામચરિત માનસમાં ગોસ્વામીજી લખ્યું છે તું ત્રિભુવન ગુરુ બેદ વખાના, જે ત્રિભુવનનો ગુરુ છે એ પણ રાસમાં પ્રવેશ માટે થઈને પાર્વતીને કહે છે પ્લીઝ મને લઈ જા ને પ્લીઝ. એ છે રાસ. સામાન્ય સ્ત્રી પુરુષના નૃત્યની વાત હોય આપ કલ્પના કરો છો, હમણાં બે દિવસ જેને મરી જવાનું છે પરીક્ષિતના સુખદેવજી મહારાજ આવી વાતો કરશે, ખરેખર ખબર પડી જાય કે હવે આપ અત્યુત્તમ કેશવ થઈ જવાનું છે. પછી અત્યારે આપણે ભાગવતમાં જે રીતે બેઠા છીએ એટલે બેસી ખરેખર ખબર પડી જાય કે મારું મોત કાલે બપોરમાં પતી ગયું, મારું કાલ બપોર સુધી હું છું. હું લાગે કથા એવી રીતે સાંભળે છે, કથા એવી રીતે સાંભળવાની હોય છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે રાજા ગોપીઓ તો પછી આવી કનૈયો પહેલા છે, દેનારો પહેલા આવ્યો. ભગવાન હકીકતમાં જીવને જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ જીવ ભગવાનને કરતો નથી. કૃષ્ણ પહેલા આવ્યા પછી ગોપીઓ આવ્યા, પણ બધા જ ગોપીજનોને ભગવાન પર્સનલી મળ્યા છે. અને ત્યાંથી આગળ જઈને બરાબર નોટ કરજો, રાસ પરિપૂર્ણ થયો પછી ભગવાને જ ગોપીઓને ભગવાનના ઘરે મોકલ્યા છે. ભગવાન હજી છે, આ સૃષ્ટિનો જ વિલાસ છે. જ્યારે આ કંઈ ન હતું ત્યારે પણ એ હતો, આ બધું છે તો એને ધારણ કરીને એ જ બેઠો છે. અને કાલ સુધી આ દુનિયા નહીં હોય ભગવાન ક્યાં જોવે. યતો વા ઇમાની ભૂતાનિ જાયન્તે યેન જાતાનિ જીવંતિ યમ પ્રયંતિ અભિસંવિશંતિ. ઉપનિષદ કહે છે જેનાથી આ સમગ્ર જગત ઉત્પન્ન થયું છે, જેના કારણે આ બધું ટકે છે, અંતમાં જેની અંદર મળી જવાનું છે એ જ પરબ્રહ્મ છે. તો જ્યારે એ રાસ ન થયો હતો એ સમયે એકલો પરબ્રહ્મ પરમાત્મા ત્યાં હાજર હતો. રાસ થઈ રહ્યો છે તો એક એક ગોપીઓની સાથે જે કનૈયો ફેર પુતરડી કરે બાપરે, એક કનૈયો આટલી ગોપીઓ તો વધીને ભાઈ મારી આવે જ રહે. આ હું છે ખબર છે, ઘરનો એ જે સૌથી મોટો વડીલ હોય ને એ ઘરના બધા સભ્યને એમ કહેવું જોઈએ આ સૌથી વધારે આનું ધ્યાન મારા ઉપર છે. એટલો જલ્દી ફેર કુદરડી ફરે છે, બધાને એમ થાય મારી સાથે રમે છે એમ. સૌથી જે મોટો માણસ છે એને નાનકડામાં નાનકડા બાળકથી લઈને એની પત્ની હોય ત્યાં સુધીના બધાને એક પછી એક બધાને એવી રીતે સાચવવાના, એની પાસે જે આવે એને એમ થાય વાહ દાદા મને બહુ પ્રેમ કરે, ભાઈને એમ થાય મારા ભાઈનો મારા ઉપર બહુ પ્રેમ, એની પત્નીને એમ થાય કે આ તો મારા સિવાય કમાલ કરે છે, ડોસો ડોસીને હજી પ્રેમ કરે છે. ગીત છે જે વડીલ છે એની એ જ ફરજ છે. કૃષ્ણ જેવી રીતે એકલો છે અને રાસમાં ગોપી અનેક છે, પરંતુ એને બધાની સાથે રમીને બતાવ્યું બસ આ જ ફરજ ઘરની અંદર જે મોટો હોય એની છે. અને શું ફરજ છે બોલે, ઘરના જેટલા છે એ બધાની સાથે એવી રીતના એ ઓતપ્રોત હોય એટલો બધો હળી મળી ગયો હોય. બધાને એમ થાય મને જયારે મળે ત્યારે મને પૂછે તું કેમ છે, છોકરાઓ એમ થાય અમે રમીને આવીએ તો દાદા અમને પૂછે બેટા હાઉ વોઝ ધ ડે, દીકરા ભણીને આવે એને પૂછે, કામ ઉપર મોટા દીકરાઓ ગયા હોય કામ ઉપરથી પાછા આવે એને પૂછે, આખો દિવસ કામ કરીને થાકી હોય પત્નીને પૂછે, બહુ ઘરની અંદર થતી હોય એને પૂછે બેટા કેમ છે. કૃષ્ણ એક છે, ગોપી અનેક છે, બધાની સાથે રમ્યો એવી રીતે મારે ને તમારે પણ કરવાનું છે. અને છેલ્લે જયારે રાસ પરિપૂર્ણ થયો ત્યારે ગોપીઓ અને કનૈયો મોકલે છે પણ વૃંદાવનની અંદર હતા એમને પાછા રહેતું. કૃષ્ણની લીલામાંથી ક્ષણે ક્ષણે હજારો વસ્તુઓ શીખવાની, ખાલી 125 વર્ષની જિંદગી પણ એને જે કંઈ કર્યું છે કંઈક ને કંઈક મને કરવું છે. પ્રણામ કે રામ કે એમ કરવાનું અને કૃષ્ણ રામ કરે એમ કરવાનું, કૃષ્ણ કહે એમ કરવાનું. પણ પછી ભેગું એટલું જોડો કે ઇન જનરલ
રામે વાંદરાઓને રીંછોને બધાને ભેગા કરીને ફૂલ બનાવ્યો. કેન યુ ડુ? કૃષ્ણ ભગવાને જે કર્યું એ આપણે ન કરી શકીએ એવી કોઈ વાત જનરલી એવું છે. કૃષ્ણ કરે ન થઈ શકે આપણાથી, રામ કરે. તો ભગવાન શ્રી હરિ રાસલીલાના માધ્યમથી મને ને તમને આ બધી વસ્તુઓ શીખવાડી છે કેવી રીતના બધાની સાથે. અને ભગવાન શ્રી હરિ રાસ કરાવે છે તો સૌથી મોટી તો વસ્તુ આ રાસ શબ્દ છે. જુઓ એમાં રસ હોય તો જ રાસ થાય, રસ નથી તો રાસ નથી. કૃષ્ણ રસ રૂપ છે, કૃષ્ણ રસનું જ રૂપ છે. કૃષ્ણને જે જોવે એને રસ જ આવે છે. અને રસ એવી વસ્તુ છે ભાઈ કે જ્યાંથી રસ આવતો હોય ત્યાં પછી મન લગાડવું ના પડે, ચોંટી જાય. જેમાં રસ આવે છે એ વસ્તુ કરવા માટે થઈને તમે બહાના ગોતો છો. જે ચીજમાં રસ આવતો હશે એના માટે થઈને માણસ બહાનું ગોતશે. ગોપીઓ બહાના કરે છે કૃષ્ણના દર્શન કરવાના, ગોપીઓ બહાના કરે છે શ્રી કૃષ્ણની સાથે રાસની અંદર રમવાના, અને કૃષ્ણ ભગવાન પણ બહાના કરે છે કારણ કે એને ગોપીમાં રસ છે. ભક્ત ભગવાનની ભક્તિ નથી કરતો, હકીકતમાં ભગવાન પોતાના ભક્તની ભક્તિ કરે છે. ગોપીએ માતા કાત્યાયની પાસે માંગ્યું કે અમારે અમારા કનૈયાની સાથે રાસ રમવો છે. આજે ભગવાન શ્રી હરિએ સૌને રાસ રમ્યો. પછી તો પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ આ બધા કોકની પત્નીઓ હતી એની સાથે રાસ કર્યો શું? કૃષ્ણ ભગવાને તો આ પાપ લાગ્યું ન કર્યું. સુખદેવજી મહારાજે કીધું, તારી વાત સાચી વાલા, પણ અમુક નિયમો છે જે મનુષ્યને લાગુ પડે છે. આ પરમાત્મા છે, કદાચ કોક દિવસ એવું બને કે શંકર ભગવાન ઝેર પી જાય તો એ ભગવાન કરી શકે, આપણે એવી ટ્રાય પણ કોઈ દી કરવી જોઈએ. આ ઝેર જ છે, આને જે 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 રીતે આ આનું વર્ણન કર્યું છે એ પ્રમાણે કોઈ માણસની પોતાની મનઃસ્થિતિ એટલી ઊંચી ન હોય, એ પ્રેમની અંદર એટલો બધો ઊંચી કક્ષાએ ન પહોંચ્યો હોય અને એમને જ ફેર ફૂદરડી ગમે નહીં યાર ફરવા માંડે તો એ મરવાના ધંધા છે. સુખી થવાના ધંધા ગોસ્વામી તુલસીદાસજી મહારાજ જ્યાં અરણ્યકાંડ પરિપૂર્ણ થાય છે ત્યાં લખ્યું છે, દીપ શિખા સમ જુગતિ તન ઓ મન જનિ હોસી પતંગ. દીપ શિખા સમ જુગતિ તન ઓ મન જનિ હોસી પતંગ, ભજ હિ રામ તજી કામ મદ ઓ કરહિ સદા સત્સંગ. સ્ત્રી માટે પુરુષનું શરીર અને પુરુષ માટે સ્ત્રીનું શરીર એ જાણે એક દીવાની જ્યો એક લાઈટ છે, એના પ્રકાશમાં બીજું કામ કરી લો બાકી પતંગિયા થવા ગયા તો બની જાય. સીતા એ જ્યોતિ છે અને સીતાના એ જ્યોતિના પ્રકાશમાં રામજીએ પોતાનું બધું કામ કરી લીધું અને રાવણ પતંગિયો થવા ગયો. શું થયું? સળગીને બળી ગયો. તો તમારી સાથે જે છે, તમારો જે પાર્ટનર છે એને દીપ શિખા, એ જાણે એક લાઇટ છે, એક પ્રકાશની વાત છે, એક જ્યોતિ છે અને એ જ્યોતિના પ્રકાશમાં જે કંઈ સાધના, જે કંઈ વ્યવહાર, જે કંઈ સંસારમાં જે કંઈ કરવાનું છે બધું જ કરી એના પ્રકાશમાં કરી લો, એમાં મરવાનો ધંધો ન કરો. નહીતર પછી ભોગા ન ભોગતા વયમે ન ભોગતા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજા આ તો અગ્નિ જેવા હોય, આની અંદર લીલું છે ને સૂકું છે ને એને કંઈ ફરક ન પડે, કૃષ્ણને આ સ્ત્રી છે ને આ પુરુષ છે ને એવી કંઈ પડી જ ન હોય. અરે સાધુ સંતો પાસેથી મેં તો એવું પણ સાંભળ્યું છે કે જે ગોવાળિયાઓ સવારના કૃષ્ણની સાથે ગાયો ચારવા માટે જતા એના એ ગોવાળિયાઓ રાતના ગોપીઓ થઈ કૃષ્ણની આગળ રાસ રમતા. અને કદાચ એ વસ્તુ સાચી હોઈ પણ શકે છે. આજે પણ બ્રજમાં જઈને જોજો રાસલીલાઓ થાય અને એમાં રાસલીલા હોય, માખણ ચોરીની લીલા હોય, રાધાજીના અંતર્ગત જેટલી લીલા થતી હોય બધી થાય અને એમાં સ્ત્રી પાત્રો જેટલા હોય એમાં એક પણ મહિલાને પ્રવેશ નથી. એ બધા છોકરાઓ જ ગોપીઓ બની રાસ રમતા. ઓળખો ને એવા તૈયાર થયો. જે ગોવાળિયાઓ સવારમાં ગાયો ચારવા જતા હતા એટલા રાતના ગોપીઓ થઈ કૃષ્ણની સાથે રાસ રમતા. 11 વર્ષના હતા ભગવાન ત્યારે તો ગોકુળ છોડીને વયા ગયા હતા. હવે રાસ કર્યો હશે તે સમજો 7-8 વર્ષના હોય. તમે 7-8 વર્ષના કોઈ પણ બાળકો અહીંયા ફરતા હોય એને જોઈ લો એના મનમાં વાસના હોય, કોઈ સવાલ જ પેદા થતો નથી. અને એવા છોકરાઓને તમે એને એમ કહો કે તમે છોકરાઓ છોકરાઓ રમો તો એમાં સમજે નહીં, એમ સમજે છોકરાઓ છોકરાઓ એટલે હું છોકરા એટલે છોકરા, છોકરો છોકરી ને એવા ભેદ એના હોતા નથી. તો બધા પ્રેમથી ભેગા ભેગા રમે. નાનકડા છોકરાઓને આપણે કપડાં એટલે પહેરાવીએ છીએ કે આપણા મનમાં વાસના છે,
બાળકોને કઈ ફરક નથી પડતો, એને કદાચ મોટી સાઈઝ ની ચડ્ડી તમે પહેરાવી દો, એને કઈ ખબર ન હોય કે આ છે કે ગઈ. આપણે આપણા હાથો પહેરાવીએ, નાનકડું બાળક જેવી રીતે પોતાના પ્રતિબિંબ ની સાથે રમતું હોય એવી રીતના કૃષ્ણ ભગવાન બધી જ ગોપીઓની સાથે રમ્યા. નાનકડા બાળકને કોઈ દિવસ પોતાના પ્રતિબિંબ સાથે રમતું જોયું હોય તો ખબર હશે. મેં જોયું નાનકડી એવી ઢીંગલી 6-7 વર્ષથી મોટી નહીં, અને એ સમયે કોઈ મૂવી આવેલી એમાં પેલી ઐશ્વર્યા રાય ને બહુ લાંબો ચોટલો ઉભરી બતાવ્યો, અને એ ઢીંગલી એ જોયું એટલે એને હવે એના વાળ તો સીધી વાત છે એટલા લાંબા તો હોવાના નહીં, અને લાંબા વાળ હોય એવું બધું બહુ ગમે, એટલે એની માને રીબીન લીધી અને પોતાના વાળના સાવ છેડે બાંધી અને પછી માથું નમાવી દીધું. એમને ઊંચું માથું રાખે તો કદાચ સમજો ઘોઠણ સુધી પેલી રીબીનનો છેડો પહોંચે, પણ હજી માથું નમાવે તો કદાચ પિંડી સુધી પહોંચી જાય, અને એ પિંડી સુધી પહોંચેલો ખોટા વાળ, કારણ કે રીબીન એ રીબીનના છેડાને પોતાની પિંડી સુધી પહોંચેલો જોઈને એ છોકરી અરીસામાં જોઈને હસતી હતી. એ જગ્યાએ હું પહોંચ્યો અને મેં એ હસતી નાનકડી ઢીંગલીને જોઈ ત્યારે મને આ ભાગવતનો શ્લોક સમજાણો કે કૃષ્ણ રાસ કેવી રીતે. તમે તમારી સાથે આનંદ કરો છો એને કહેવાય રસ, અને યાદ રહે તમારો રસ બીજામાં મૂકી દેશો તો ઈ હારો દે નહીં દે. સંસારમાં કોઈ પણ એવા પાત્રને તમે તમારા જીવનમાં આવેલા કોઈ પણ માણસને ઓળખો છો જેને તમને હંમેશા ખુશ જ કર્યા હોય? નહીં, દુનિયામાં બધું ડબલ ડબલ છે. જે માણસ આજે આનંદ આપે છે એનો એ માણસ કાલે દુઃખી કરે. જેને હાટું મા બાપને ઘરનાઓને બધાને મૂકીને છોકરીઓ ભાગી જાય એના પાછા દુઃખી કરે, તેથી ન આમ હોય આ બાજુ જવાય ના તો દુઃખી કરે. જે છોકરીઓ માટે થઈને છોકરાઓ મરજી પડે એના મા બાપોની સામે ગોજા હોય, જેથી ઓલી એને બોધે ચડકાવી દે તેથી આને ખબર પડે તો મેં તો મારી મા બાપને દુઃખી કરીને હું તો ભાઈ ગયો. સંસારમાં કોઈ એવું માણસ છે જ નહીં જે મને તમને હંમેશા સુખી કરી શકે. ગુરુદેવ કહે છે સંસાર કેવો છે? મોહક. અને આ કોણ છે? મોહન. ચોઈસ ઇઝ યોર્સ. મોહન ગમે કે મોહક ગમે, જેની જેમ જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ જે રીતે નાનકડું બાળક પોતે અરીસામાં જોઈને રાસ કરતું હોય. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે કહ્યું, રાજન ભગવાન શ્રી હરિ કોઈ સમયે કોઈ કામ કરવા બેસે તેમાં એનો કોઈ સ્વાર્થ હોતો નથી, કદાચ એનાથી ઊંધું પડે તેમાં એને કઈ અનર્થ થતો. ભગવાન રાસલીલા કરે છે, સમજો રાસલીલાની અંદર એ બધું સક્સેસફુલ થયું, બધી ગોપીઓને આનંદ આપી શક્યા, બધાને આનંદથી રમાડ્યા, 6 મહિનાની રાત્રિ થઈ અને બધું બરાબર થયું, તેમાં ભગવાનનો પોતાનો કોઈ પણ પ્રકારનો એક દોરાવા રહે જરાય એટલે જરાય સ્વાર્થ.